कृष्ण कन्हैया लाल के, हनुमान जी महाराज के, राम दोपहर महाराज के, सदगुरु महाराज के, सोमनाथ महादेव के, सरस्वती मातने, खोड़ियार मातने, मुगलाय मातने, हरियो पार्वतीपति हर हर महादेव। हो महादेव, शब्द उच्चारण मां सरस्वती मतिया पूजे मोरी माए मां, हुल्याक्षर मां तू यमने बता जे, हुल्याक्षर मां ने बताबुझे, तारा गुणी लगाऊं दिन रात, या देवी सर्वभूते शुमा मां शक्ति रूपे नमस्तस्य मा नमस्तस्य राजीव नेत्रम रघुवंश नाथम, लोकाभिरामम रण रंग धीरम, अरे राजीव नेत्रम रघुवंश नाथम, कारुण्य रूपम करुणा करंतम, श्रीरामचंद्रम शरणम प्रपदे, रघुकुल रीति सदा चली आई, रघुकुल रीति सदा चली आई, जाई पर
परम पूज्य अमारा स्टेज माटे कायमना माटे वंदनीय छे कारण के भजन गावी हावे हेलू से पण भजन ने जीवन में उतारू ने ई बहु अघरू से भाई अहींथी गाय तो वधाई दे बे सूर दबावी एटले गाता आवडी जाय पण एने ई प्रमाणे जीवन जीववू ई बहु अघरू छे अने एवू जीवन अमारे लक्ष्मण बापू जीवे छे એમના સાનિધ્યમાં બાપુએ મને બે ત્રણ વાર કીધું કે બેટા ભજન કરવા આવ આશ્રમમાં ભજન કરવા કારણ કે હું સાધુની દીકરી છું એટલે ભજનનો જીવ છું ડાયરો કરું છું પણ મને ભજન બહુ ગમે છે કારણ કે મારા દાદા મારા પિતાશ્રી મને આ વારસામાં મળેલ છું અને સાધુની તો ખેતી જ ભજન હોય ભાઈ એટલે ભજનની ભૂમિ છે ત્યારે સંતોની હાજરી પૂજ્ય બાપુની હાજરી છે કોટી કોટી વંદન સાધુનું શરણું મળ્યું છે હું બારોડજી નહીં કહું પણ સાધુ કહીશ કારણ કે હવે તો એ ભાઈ સાધુ છે ભલે આપણે જે લોહી હોય એનું તો આપણને ખુમારી હોય જ પણ સાધુની સંગમાં આવી જાય એને પછી કોઈની આગળ ઝૂકવું ન પડે સાધુનો સંગ મીરાબાઈ કહે ભાગ્યમાં હોય ખૂબ પેઢીઓના પૂન હોય તો જ સાધુનો સંગ થાય બાપુએ મને કીધું કે સાધુ તો ઘણાય હોય પણ અમે ગયા સોમવારે જ વાત કરી બાપ દીકરીએ ફોનમાં એટલે બાપુ મસ્તી કરતા હતા મેં કીધું બાપુ સાધુની દીકરી શું મને આશીર્વાદ આપો કે આજે જ મેં મારી યુટ્યુબ ચેનલ સ્ટુડિયો છે સોમનાથમાં મહાદેવનું ગીત મૂક્યું તમારા આશીર્વાદથી સારું હાલે એટલે બાપુએ મને કીધું કે બેટા સાધુ તો બધાય હોય પણ સાધુતાથી જીવવું ને એ અઘરું છે ખાલી ભગવા પહેરી લેવાથી સાધુ નથી બની જવાતું ભાઈ બાકી આ તો કળિયુગ છે હારા હારા અહીંયા ડગી ગયા છે કળિયુગનો પ્રભાવ છે મળા પછી પચાવી અગું એ કોકમાં જ હોય બહુ અઘરી વાત છે માણા હે ને ચગી જ જાય કોઈ એમ કે મને અભિમાન નથી પણ અભિમાન ક્યાંક ને ક્યાંક તો આવી જ જાય મળા પછી સાચવી રાખવું એ તો બહુ અઘરી વાત છે કારણ કે આ પૃથ્વીની જ્યારે ભગવાને રચના કરી ત્યારે ચાર યુગની સ્થાપના કરી સતયુગ ત્રેતા દ્વાપર અને કળિયુગ એમાં ચારેય યુગને લક્ષ્મણ બાપુ ભગવાને એની પાસે બોલાવ્યા કે બોલ પહેલા સતયુગને બોલાવ્યો બોલ તારી શું ઈચ્છા છે શું જોઈએ તારે એટલે સતયુગે કીધું કે પ્રભુ મારા યુગમાં તમે એવું કરો કે ઘોર તપસ્યા કરે કે ઋષિ મુનિઓ ઉપર રાફડા થઈ જાય તોય તમારે એમ દર્શન નહીં દેવાના પછી આવ્યો ત્રેતા યુગ ત્રેતાને પૂછ્યું બોલ તારે શું જોઈએ
એટલે ત્રેતાએ કીધું કે પ્રભુ મારા ઓલામાં હોમ હવન મારો યોગ આવે એટલે હોમ હવન બહુ ઋષિ મુનિઓ કરે તોય તમારે એમ દર્શન નહીં દેવાના. પછી દ્વાપર આવ્યો, દ્વાપરને પૂછ્યું બોલ તારે શું જોઈએ, તો કે મારા યુગમાં પૂજા પાઠ આવું ખૂબ ઋષિ મુનિઓ કરે બધાય બહુ કરે તોય તમારે દર્શન નહીં દેવાના. પછી કળિયુગની સ્થાપના એટલે કળિયુગ આવ્યો, કળિયુગને કીધું બોલ તારે શું જોઈએ, કળિયુગે કીધું પ્રભુ મારા યુગમાં ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો રહે એટલી વાર જો મનુષ્યનું મન સ્થિર રહી જાય ત્યાં તમારે પ્રસન્ન થઈ જવાનું. એટલે ઓલા ત્રણેય યુગે વિરોધ કર્યો કે ભાઈ તું ગાંડો તો નથી થઈ ગયો ને, તો કળિયુગમાં બધાય ભગવાન થઈ જાય, બધાયને આમ ઈશ્વર દર્શન દેવા આવશે. એટલે કળિયુગે કીધું સાંભળો તો ખરા, હું કોઈનું મન સ્થિર રહેવા દઉં તો ને. આ કળિયુગ નો પ્રભાવ છે, આપણે ઘણી વાર જોતા હોય કે આ માણસ આમ હતો ને આમ થઈ ગયો, આવું ન બને. પણ એ કળિયુગ નો પ્રભાવ હોય, પોતે પૂજાવાની જ્યારે ઈચ્છા કરે ત્યારે કળિયુગ એની ઉપર 100% પ્રભાવ કરે છે. આપણે દાખલા જોઈએ જ છે ને, કેટલા જેલમાં બેઠા છે ભાઈ, એ કળિયુગ નો પ્રભાવ છે. કોઈ પોતે પૂજાવાની જ્યારે ઓલું કરે ત્યારે ભગવાન ત્યાં આવી જ જાય છે. એટલે અમારા પૂજ્ય બાપુની હાજરી છે, મીરાબાઈએ કીધું છે કે સાધુનો સંગ તો બહુ નસીબમાં હોય, બહુ ભાગ્યમાં હોય તો જ મળે, બાકી સાધુનો સંગ મળે નહીં. એટલે પૂજ્ય બાપુનો આશરો મળ્યો છે ત્યારે બે ચાર વજન કરી. ઘણા કલાકારો છે અમારે, જિગ્નેશભાઈ તેમજ રાજદીપભાઈ, દેવાતભાઈ ખૂબ મોજ કરાવી, ઘણા કલાકારો પણ બાપુના સાનિધ્યમાં બેઠા છે. આદ્યશક્તિ મોગલ મારી આરાધની દેવભાઈ, નાનપણથી માને માનું છું, 12 વર્ષથી મારા ઘરે મોગલનો અખંડ દીવો છે. નાની હતી ત્યારે અમે ગીરમાં રહેતા, કુડીનાર આલીદર બોડીદર મારા દાદાનું ગામ, પણ અમે ત્યાં બાજુમાં નેહડા જેવું ગામ, ત્યાં મારા પિતાજીનો આશ્રમ, ત્યાં ભજન કરે અને કોઈ આવે અતિથિ એને ભોજન કરાવે. એટલે એ આશ્રમમાં અમે મોટા થયા છે, ભજન આરે મોટા થયા છે. બાકી સ્ટેજ ઉપર કેમ બેસવું કેમ ગાવું એ અમને શીખવવું ન પડે, કારણ કે સાધુના સંતાનો છે.